मनपसंद पर डीजी विजिलेंस नी रेड, पण गोविंद पटेल पर कोना आशीर्वाद। अहमदाबाद ना मनपसंद जिमखाना पर डीजी विजिलेंसे रेड 150 ऊपर लोको साथे भारे मुद्दामाल झड़पायो, पण अहीं वारंवार रेड थाय छे, पकड़ाय छे, पण फरी शुरू थई जाय छे। जिमखाना ना मालिक गोविंद पटेल पर कोना आशीर्वाद ते लोकोमां मोटो प्रश्न बन्यो छे। अहमदाबादना दरियापुर पोलीस स्टेशन थी मात्र 500 मीटर दूर ट्रस्टनी आड़मां चालता मनपसंद जिमखाना जुगारधाम के जे दरियापुर पोलीसनी सीधी रहेम नजर हेठळ चालतुं हतुं। आ जुगारधाम उपर गांधीनगरनी विजिलन्से रेड करी 150मी वधु जुगारीओने रंगे हाथ जुगार रमता झड़पी पाड्या हता। विजिलन्सनी आ रेडमां रोकड रकम, वाहनों अने अन्य वस्तुओ सहित 2.5 करोड़थी वधुनो मुद्दामाल झड़पी पाड्यो होवानी सूत्रों द्वारा माहिती मळी छे। आश्चर्यनी बाबत ए छे के दरियापुर पोलीसनी नाक नीचे रमाता आटला मोटा जुगारधाम उपर स्थानिक पोलीसनी नजर केम अत्यार सुधी ना पड़ी। सूत्रों मुजब आ मनपसंद जिमखानामां जुगारधाम दरियापुर पोलीस अने त्यांना उच्च अधिकारीओना आशीर्वादथी ज धमधमतुं होवानुं जाणवा मळी रह्युं छे। अहमदाबादमां रथयात्रा लईने हालमां ज अहमदाबाद शहेर पोलीस कमिश्नर संजय श्रीवास्तव द्वारा एक क्राइम कॉन्फरन्सनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां तमाम झोनना डीसीपी, एसीपी अने पीआई ने हाजर राखी शहेरमां चालती तमाम गैरकायदेसर प्रवृत्तिओ उपर चांपती नजर राखी असामाजिक तत्वो, दारूना अड्डाओ, जुगारधामो, गांजा, अफीण અને અન્ય બીજા નશીલા પદાર્થોના દૂષણો ડામવા સલાહ સૂચનો આપ્યા હતા, જેના લીધે શહેરમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો ના બને તેની ખાસ નોંધ કરાવી હતી। તેમ છતાં અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓની મિલીભગતના કારણે હજુય કેટલાય મોટા જુગારધામો અને દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હશે એ વાત માનવામાં આવે તેમ કહી શકાય। અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જુગારના નામી મોટા સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામાના જુગારધામ મનપસંદ જીમખાના ઉપર ગાંધીનગરની ડીજી વિજિલન્સની ટીમે અચાનક રેડ પાડતા નાસભાગ મચી ગઈ હતી। વિજિલન્સની રેડમાં 150મી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તેમજ આ રેડમાં જુગારીઓ પાસેથી રોકડ રકમ અને મુદ્દામાલ સહિત 2.5 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હોવાનો સૂત્રો જણાવી રહ્યા છે। માલિક ગોવિંદ પટેલ અને પત્ની ફેમિના હાલ ફરાર થઈ ગયા છે। એક મકાન ટ્રસ્ટના નામે અને અન્ય એક મકાન ગોવિંદ પટેલના દાદાના નામે અને અન્ય મકાન ભાડાના લીધા હોવાનું મળી કુલ 8 મકાનમાં આ જુગાર ચાલતો હતો અને સીસીટીવી સાથે છેલ્લા 6 મહિનાથી આ જુગારધામ ચાલી રહ્યાં હોવાનું લોકમુખે જાણવા મળી રહ્યું છે। રેડ દરમિયાન 180 જેટલા લોકોની ધરપકડ, 10.99 લાખ રોકડા મળી, 15 વાહનો, 1 રિક્ષા, 145 મોબાઈલ, 15 ફોર વ્હીલર કબજે કરવામાં આવ્યા છે। દરિયાપુર પોલીસ સ્ટેશનથી સંલગ્ન તંબુ પોલીસ ચોકીથી માત્ર થોડા જ અંતરે ચાલતા મનપસંદ જીમખાના આખા અમદાવાદમાં ચાલતું મોટું જુગારધામ છે, જેમાં અગાઉ પણ ઘણા અધિકારીઓ દ્વારા ઘણીવાર રેડ કરવામાં આવી છે। તેમ છતાં આ જુગારધામ ફરી ધમધમવા લાગી જાય છે તેના ઉપર કોના આશીર્વાદ છે તે નથી સમજાતું। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાત કરીએ તો મનપસંદ જીમખાના જુગારના ક્લબની તો તેના માલિક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા પોલીસ તંત્રમાન અને મોટા નેતાઓ સાથે ધરોબો ધરાવે છે અને તમામને મસમોટા હપ્તાઓ પહોંચતા કરે છે, જેથી અમુક ભ્રષ્ટ મોટા પોલીસના અધિકારીઓના અને સ્થાનિક વહીવટદારોના સીધા આશીર્વાદથી આવી જુગારની ક્લબ ચાલે છે તેવી લોકચર્ચા છે। ગુજરાતની રાજ્ય સરકાર દારૂ જુગારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામી દેવા કટિબદ્ધ છે। રાજ્ય સરકાર દ્વારા આ દારૂ જુગારની બદીઓનું દૂષણ ડામવાની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસને સોંપી હોવા છતાં અમુક મોટા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ, અમુક નાના મોટા પોલીસકર્મીઓ અને પોલીસ સ્ટેશનોના વહીવટદારો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા બુટલેગરો અને જુગારના અડ્ડા ચલાવતા અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ કરી સમગ્ર ગુજરાત પોલીસ ઉપર લાંછન લગાડવાની કોઈ કસર નથી છોડતા।
અમદાવાદના દરિયાપુરમાં પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા મનપસંદ જીમખાના જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સ દ્વારા રેડના લીધે સમગ્ર અમદાવાદ પોલીસ તંત્રમાં હાહાકાર મચી ગયો છે। કારણ કે 150મી વધુ જુગારીઓ અને 2.5 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયો હોવાની સૂત્રો દ્વારા જાણકારી સામે આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે દરિયાપુર પોલીસની ભૂમિકા શું છે, આટલા મોટા જુગારધામને ચલાવવાની મંજૂરી કોણે આપી, શું આ સમગ્ર ઘટનામાં સ્થાનિક પી આઈ અને વહીવટદારોની સીધી સંડોવણી છે। આ જુગારધામ ઉપર અગાઉ પણ રેડો પડી હોવા છતાં કોના આશીર્વાદથી આ જુગારધામ બંધ થાય છે અને ફરી ધમધમે છે તેનું કારણ શું? ડીજી વિજિલન્સ દ્વારા દરિયાપુર વિસ્તારમાં રેડ કરી મોટું જુગારધામ ઝડપી પાડી ખૂબ જ પ્રશંસનીય કાર્યવાહી કરી છે, પરંતુ આ રેડના લીધે સ્થાનિક દરિયાપુર પોલીસ અને અમદાવાદ પોલીસની અન્ય એજન્સીઓની ભૂમિકા ઉપર જરૂરથી અનેક સવાલ ઊભા થયા છે। ત્યારે અધિકારીઓ દ્વારા જુગારધામ સંચાલક અને સાંઠગાંઠ ધરાવતા અધિકારીઓ ઉપર કેવા પ્રકારના આકરા પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું। પણ એમ વિચારી શકાય કે સરવાળે વિસ્તારના પીઆઈ સસ્પેન્ડ થશે, ગોવિંદ પટેલ ઉર્ફે ગામો ફરાર રહેશે, પછી હાજર થશે અને છૂટી જશે અને પછી શું ફરી જુગારધામ ચાલુ થઈ જશે। આમાં ગયું તો ગયું કોનું, ભોગ લેવાયો તો કોનો લેવાયો, એ પ્રજામાં